જો તમે પણ પેટ સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો તો આ ફળ તમારા માટે જીવન રક્ષક સમાન બની શકે છે અને હવે તો આ ફળની સીઝન આવી રહી છે માટે આજે જ લઈ આવો અને ખાવાનું શરૂ કરી દો આ ખાટું મીઠું ફળ જામફળ એ વિટામિન સી એન્ટી ઓક્સિડન્ટ પોટેશિયમ અને અન્ય પોષક તત્વોનો ભંડાર ગણાય છે જામફળની સિઝન શરૂ થઈ ગઈ છે આ ફળ પેટ માટે ખૂબ જ ફાયદાકારક હોવાનું માનવામાં આવે છે જામફળ એ વિટામિન સી એન્ટી ઓક્સિડન્ટ પોટેશિયમ અન્ય પોષક તત્વોનો ભંડાર તો છે જ જામફળ એક ઉષ્ણકટિબંધીય ફળ છે જેમાં કેલેરી ઓછી હોય છે અને ફાઈબર પોટેશિયમ કાર્બોહાઈડ્રેટ્સ પ્રોટીન વિટામિન સી બી સિક્સ કેલ્શિયમ આયરન અને મેગ્નેશિયમ એ વધુ પ્રમાણમાં હોય છે જો તમે પેટ સંબંધિત સમસ્યાઓથી પરેશાન રહો છો તો આ ફળ એ તમારા માટે ઘણું જ ફાયદાકારક મનાય છે જામફળ ખાવાના સંભવિત ફાયદા પાચનતંત્ર મજબૂત કરે અપચામાં ફાયદાકારક કબજિયાતમાં ફાયદાકારક માત્ર જામફળ જ નહીં પરંતુ તેના પાંદડા પાચનક્રિયા માટે ખૂબ જ ફાયદાકારક મનાય છે તેમાં હાજર એસ્ટ્રીજન્ટ પેટ અને આંતરડાને સાફ કરવામાં મદદરૂપ સાબિત થાય છે અને ચેપ ફેલાવતા બેક્ટેરિયાને તે અટકાવે છે આ ફળમાં હાજર વાઇટામિન સી અને એન્ટી પણ અશુદ્ધિઓને બહાર કાઢવામાં મદદ કરે છે જેનાથી પાચનની તંદુરસ્તી જાળવવામાં મદદ મળે છે જો તમને અપચારની સમસ્યા હોય તો જામફળનું સેવન તમારા માટે ફાયદાકારક સાબિત થવાનું છે અપચારની સમસ્યાથી છુટકારો મેળવવા માટે શેકેલા જામફળનું સેવન પણ ફાયદાકારક મનાય છે જામફળમાં ફાઇબરની માત્રા વધુ હોય છે જે પાચનમાં મદદ કરે છે અને કબજિયાતમાં તે રાહત આપે છે ફાઇબર સ્ટૂલને નક્કર અને નરમ બનાવીને પાચનમાં મદદ કરે છે તે ઝાડા અને કબજિયાત બંનેના લક્ષણોને ઘટાડે છે જામફળના પાંદડાનો અર્ક ઝાડાની તીવ્રતા અને અવધિ ઘટાડવામાં મદદ કરે છે જોકે દરેક ફળના ઔષધીય ગુણોની અસર એ માનવ શરીરની તાસીર ઉપર પણ આધાર રાખતી હોય છે એટલા માટે યોગ્ય સલાહને અનુસરીને જ તેનું સેવન કરવું હિતાવહ છે

તો તે ખૂબ ફાયદાકારક છે જામફળમાં વિપુલ પ્રમાણમાં ડાયટરી ફાઇબર્સ ફેલા હોય છે જો દરરોજનું એક જામફળનું સેવન કરવામાં આવે તો તે દરરોજની ફાઇબરની બાર ટકાની નીડ તે પૂરી કરે છે પરિણામે જે કોન્સ્ટિપેશન છે ઇમ્પેડ ડાયજેશન છે કબજિયાત છે વગેરેમાં ફાયદો જોવા મળે છે આ ઉપરાંત જામફળમાં વિપુલ પ્રમાણમાં વિટામિન સી આવેલું હોય છે આથી તીખી તળેલી વસ્તુઓ મેંદાવાળી વસ્તુઓ કેમિકલવાળી વસ્તુઓ જે નિયમિત રીતે આપણે ખાઈએ છીએ તેના કારણે જે આંતરડાની ઇન્ટરનલ લાઇનિંગ છે જે અંદરની ચામડી છે તેને જે નુકસાન પહોંચે છે તે આ વિટામિન સીથી દૂર થાય છે અને તેના કારણે તેમાં હીલિંગ ખૂબ સારી રીતે આવે છે આ ઉપરાંત જે લોકોને ઝાડા થઈ ગયા હોય ડાયરિયાની તકલીફ રહેતી હોય વારે વારે ઇન્ફેક્શન થતું હોય તે લોકો પણ જો નિયમિત રીતે જામફળનું સેવન કરવામાં આવે તો તેના દ્વારા આ સમસ્યા નિવારી શકે છે જે લોકોને આઈબીએસ ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ છે વગેરે જેવી તકલીફો છે જેના કારણે ક્યારેક એકદમ કઠણ સંડાસ આવે ક્યારેક ડાયરિયા થઈ જાય જેવી તકલીફ રહેતી હોય છે તે લોકો પણ ફળોમાં જો નિયમિત રીતે જામફળનું સેવન કરે તો તે ખૂબ ફાયદાકારક નીવડે છે